તો આપનો જે મિશન છે નઈ પાર્ટી વાળા, જે બાંગ્લાદેશમાં ઓલરેડી સ્ટડી કરી રહ્યા છે, આજે 3 મહિના પહેલા એ લોકો ગયા, એ ગયા, તો અત્યારે તમને કેવું ફિલિંગ લાગે છે કે કેવું છે એનું, એમ સ્ટેટસ કેવું છે બાંગ્લાદેશની સ્ટડી માટે? અત્યારે નઈ મારું જે સન છે એ અત્યારે હાલ ત્યાં યુએસમાં સ્ટડી કરે છે, ડીએનએમસીમાં. પહેલાં તો એ જ્યાંથી તમારે જે તમારા થ્રુ ત્યાં એને મૂક્યો ત્યારે આપણે ખાલી એક અડધો કલાકમાં જ ડિસિઝન લેવાયું હતું મારું કે ભાઈ અહીંયા આટલું આ ટાઈપનું ત્યાંનું સિલેબસ છે, ઇન્ડિયા જેવો સિમિલર સિલેબસ છે, ઇન્ડિયા જેવી બુકો છે, વત્તા બીજું કે ત્યાં ગયા પછી એને મને એટલું એક્સપિરિયન્સ થયો કે એનું એજ્યુકેશન કરતાં ત્યાંનું એજ્યુકેશનની જે બુકો છે એ અપર લેવલમાં ચાલે છે. એટલે અહીંયા જો 9th એડિશન હોય તો 10th એડિશન, એટલે ત્યાંની સિલેબસ એનું એ લોકોનું ભણવાનું થોડું ઊંચું છે, એટલે એને ત્યાંના કરતા એના કરતાં તો બહુ સારું ભણવામાં સિલેબસ ગમી ગયો છે. વત્તા બીજું કે ત્યાં આગળ રહેવાની ફેસિલિટીમાં હોસ્ટેલ સારી છે, બધી ઓકે છે, પણ બીજું કે હોસ્ટેલની અંદર જે જમવાનું છે એ બધું આપણું વેજ નોન વેજ એ ઇન્ડિયન સિમિલર ટુ ઇન્ડિયન ફૂડ છે, પણ એટલું છે કે ત્યાં આગળ રાઈસ વધારે છે, એટલે રાઈસનું પ્રમાણ ત્યાં ઇન્ડિયા કરતાં થોડું વધારે, એટલે આપણને થોડી નેગેટિવિટી છે, બાકી બીજી નેગેટિવિટીમાં પ્રોબ્લેમ નથી. બાકી ત્યાં આગળ જો એકવાર જમવામાં એને હેબિટ પડી જશે તો એક કોઈ કોઈ વાર એ પરોઠા છે હોટલ્સમાં, હોટલની અંદર બીજું અમુક ચણા છોલી બી મળે છે, પૂરી બી મળે છે, તો એનાથી એ સેટિસ્ફાઈડ થઈ જાય છે. એવું એવું નથી કે ભાઈ 100% નેગેટિવ છે બધી રીતે, એટલું તો આપણને અલગથી એનો ફાયદો છે કે એને કોઈ બીજો પ્રોબ્લેમ નથી જમવામાં, રહેવામાં, સ્ટડીમાં. ત્યાંનું ગ્રુપ સારું છે, ત્યાંની સિસ્ટમ આઈટમમાંથી કાર્ડમાં અને કાર્ડમાંથી ટર્મમાં આ જે સિસ્ટમ જે છે એ હજી સુધી આવી કોઈ જગ્યાએ નથી કે જેથી છોકરાઓની પ્રિપેરેશન બહુ સારી થાય છે, અને પ્રિપેરેશન થવાથી એ લોકોને ટર્મમાં આ બધું એક્ઝામનો ફાયદો થાય છે કે જે છોકરો ઘરે મહેનત કરે એની જગ્યાએ આ પ્રોફેસરો એને આઈટમમાં, આઈટમની એક્ઝામ થઈ જાય પછી વાયવાયમાં, પછી એને કારમાં, આ બધી એક્ઝામ લીધા પછી જે ટમમાં એક્ઝામ આવે છે એટલે આ લોકોની એડમિશન પ્લાનિંગ બધું એડવાન્સ પ્લાનિંગ થી આ લોકો પ્રિપેરેશન કરાવે છે. તમારા બાપા એ તમે અહીંયા ભણાવવા માંગતા હતા, ઇન્ડિયામાં ડોક્ટરી મેડિકલ એડમિશન લેવા માંગતા હતા, પણ તે ના થઈ શક્યું અને એની જગ્યાએ તમે એબ્રોડ મોકલ્યો, એમાં બી તમે બાંગ્લાદેશ પસંદ કર્યું, તો એ તમારી રાઈટ ચોઈસ રહી છે? તમારું પ્લાનિંગ જો ડોક્ટર નું જ હોય તો તમે અહીંયા જાઓ બાંગ્લાદેશમાં, બરાબર. એટલે એ વખતે મને ઓફર થઈ હતી એની બીએચએમએસમાં, બીએએમએસમાં, ડેન્ટલમાં, પણ પછી એનો ટાર્ગેટ એમબીબીએસમાં જ હતો, અને અહીંયા એમબીબીએસમાં પારુલ મેડિકલ કોલેજ છે બરોડામાં, પણ મને ત્યાં એવું લાગ્યું કે આ બધા છોકરાઓ છે એ લોકોને ખરેખર જો ત્યાં આગળ ઓછા લેવલ ના માર્ક્સ હોય એમને જવું હોય તો એના માટે બેટર ચાન્સ છે, પણ જે છોકરાઓના જો સારા સારા માર્ક્સ છે અને પર્સન્ટેજ સારા છે, પર્સન્ટાઇઝ સારા છે, એ લોકોને જો ઇન્ડિયા જેવું જો ભણવું જોઈએ તો બેટર બાંગ્લાદેશ છે, બેટર બાંગ્લાદેશ. એના માટે પછી મેં બધું ચેક કર્યું એટલે મને બેટર બાંગ્લાદેશ લાગ્યું, તો પછી આપણાથી કોન્ટેક્ટ થઈ અને પછી મેં ત્યાં જોયા વગર કે કશું ત્યાં કોઈ ઇન્કવાયરી કર્યા વગર અડધો કલાકમાં ડિસિઝન લઈને તમારી સાથે તમારા બાબુ ત્યાં અત્યારે ભણી રહ્યો છે બાંગ્લાદેશમાં, તમે એને થોડે તમે રેગ્યુલર કોન્ટેક્ટમાં તો હશો જ, તમને અમારી સર્વિસ કેવી લાગી કે એસ્પાયરિંગ લાઈફની તરફથી, અમારી જે અમદાવાદ ઓફિસથી અને કલકત્તા ઓફિસથી અમારી ઓફિસથી જે તમને સર્વિસ મળી બાંગ્લાદેશમાં, જે અમારી ઓફિસ છે ત્યાંથી અમને ઓવરઓલ તમને લોકલ સપોર્ટ, અમારો સપોર્ટ, કલકત્તાથી સપોર્ટ કેવો લાગ્યો તમને? હા, તો એ ચોક્કસ સારું લાગ્યું છે, એનું કારણ તમને કહું કે મારી પાસે એક્સપિરિયન્સ થયો છે કે જ્યારે તમે જ્યારે નહીં લઈને ગયા હતા ત્યારે એને નહીં હોસ્ટેલમાં મૂક્યું, ત્યારે એનો જે પ્રોબ્લેમ હતો સિનિયરનો પ્રોબ્લેમ હતો, એ સિનિયર અને ફ્રેશરનો પ્રોબ્લેમ હતો, એ બી તમે મને મીનવાઈ એ સોલ્વ કરીને એનો જે રૂમ લેવો તો એ રૂમમાં તમે સારા રૂમમાં લેવા ગયા, તો પણ એ રૂમમાં બી સારું જ હતું, એને બેસ્ટ હતું, પણ એનો પ્રોબ્લેમ ખાલી એટલું કે એની સાથે ફ્રેશર ના મળ્યો, તો આપણે પછી એને પીજીમાં એડમિશન લીધું છે, પીજીમાં બી એ સારો વ્યક્તિ તમે મળી ગયો આપણને, તો અલ્લાહનો હુકમ કે એ બી આપણને એનો કોઈ પ્રોબ્લેમ રહ્યો નહીં, એનો તમને સપોર્ટ મને સારો મળ્યો. પણ બીજું કે ત્યાં ગયા પછી આપણને જે કંઈ કોલેજનું કામ હતું
જે મેડિકલ કાઉન્સિલના જે રજીસ્ટ્રેશનનું કામ હતું એમાં પણ તમે મને ફૂલ સપોર્ટ આપ્યો. તમે ડાયરેક્ટ મનીષ સર જોડે વાત કરી કે ભાઈ આ ગઈ એની સરનેમમાં પ્રોબ્લેમ થયેલો છે બાય મિસ્ટેક ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ માટે, તો એ બી તમે મને વાત કરી અને ટેલિફોન ટોક કરી ડાયરેક્ટ ઇમાનુલ હકભાઈ જોડે મનીષ સર જોડે તમે વાત કરી અને ડાયરેક્ટ બે દિવસમાં શોર્ટ આઉટ થઈ ગયું. શોર્ટ આઉટ એટલે આપણને એનો કોઈ પ્રોબ્લેમ નહોતો ઇનિશિયલી. અને તકલીફ પણ નવા નવી કન્ટ્રીમાં એ ગયો બાંગ્લાદેશ, એને શરૂઆતમાં જે અમે મોરલ સપોર્ટ અમારો કેવો રહ્યો એ તમે પૂછો એમને. છોકરાઓને ભણાવું હોય અને જો બિલકુલ ટેલેન્ટ હોય અને ઇન્ડિયા જેવું જો અહીંયા ઇન્ડિયા જેવું જો અને કલ્ચર જોઈતું જ હોય, આમ તો બાંગ્લાદેશ એટલે ઇન્ડિયા જ કહેવાય, ઇન્ડિયાની ઇન્ડિયાનો પાડોશી દેશ છે અને ઇન્ડિયા જ હતું, એટલે આપણને એવું નથી લાગતું કે ભાઈ ખરેખર એને ઇન્ડિયા બહાર એબ્રોડ કોને કહેવાય કે વચ્ચે દરિયો આવી ગયો હોય, ત્યાંથી અલગ પડી ગયું હોય તો આપણે ઇન્ડિયા થી દૂર એબ્રોડ કહેવાય. આ તો બાય રોડ બાય ટ્રેન ને બાય એર ત્રણે ફેસિલિટી છે પ્રોવાઈડ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીમાં બાય એર છે, બાય રોડ છે અને બાય એર ટ્રેન છે, ત્રણે ફેસિલિટી પ્રોવાઈડ છે. એટલે તમને એવું ખાલી મનથી એવું લાગે કે હું બાંગ્લાદેશ છું પણ છે ઇન્ડિયા, એટલે તમે ઇન્ડિયાનું કલ્ચર જ બોલ્યું છે અને ત્યાં આગળ હિન્દી પણ લેંગ્વેજ જાણે છે, બાંગ્લા બી જાણે છે, ઇંગ્લિશ બી જાણે છે, પણ ઘણું બધું ઇંગ્લિશમાં જ આવે છે. એવું નથી કે ભાઈ આપણને ચલો બાંગ્લાદેશ એટલે બાંગ્લાદેશમાં જ ભણવાનું, એવું નથી, ઇંગ્લિશમાં જ ભણવાનું આવે છે અને ઇંગ્લિશમાં એ લોકોનો સપોર્ટ બી સારો છે. તમારા જે એસ્પાયરિંગ લાઈફના જે ચેતાલી મેડમ, મનીષ સર, તમે છો, આ બધાનું કંઈ પણ કામ પડે છે ને એમને તો ડાયરેક્ટ ટેલિફોન ટોક કરી અને પોતે સેટિસ્ફાઈડ થઈ જાય છે. એટલે મને પોતાને એટલી કોઈ તકલીફ રહેતી નથી કે ભાઈ તું ત્યાં જઈને કોઈ કન્ફ્યુઝન થતું પેદા થશે કે પ્રોબ્લેમ થશે એવું કોઈ હજી સુધી આવું આપણને બન્યું નથી.